નમસ્તે સ્વાગત છે આપનું ગુજરાતી વર્ગમાં ચેપ્ટર થર્ટીન ઘડવૈયા પાર્ટ ટુ પાર્ટ વનમાં આપણે જોયું કે ગંભીરા ગામના શિક્ષક કરુણા શંકર જમવા બેઠા છે પણ જમવામાં એમનું ધ્યાન નથી એમના પત્ની એમને કારણ પૂછે છે કારણ માં એમને જાણવા મળે છે કે ગામમાં ભવાઈ કરનારા લોકો આવ્યા છે અને એમના નખરા અને એમના દ્વિઅર્થી શબ્દોને લીધે બાળકો પર ખોટા સંસ્કાર પડશે એવા કરુણાશંકરે પોતાના વિદ્યાર્થીઓને એટલા સારા સંસ્કાર આપ્યા છે કે એમની શાળાનો કોઈ પણ વિદ્યાર્થી ખોટું ના બોલે અપશબ્દ ના બોલે અને શાળાના દરેક વિદ્યાર્થીઓને ભણવા આવવું ખૂબ ગમે એવી સરસ મજાની વીસ વર્ષથી એમણે બાળકોના સંસ્કાર સિંચન કર્યા છે અને આજે એ ભવાયા આવ્યા છે એની ચિંતામાં એ ડૂબેલા છે જોઈએ આગળ શું થાય છે થોડું જમી લો મારા સમ ઘણી વારે વિચારમાંથી જાગેલા શિક્ષક પત્ની ગડગડા થઈને કહે છે કોઈ ઈલાજ ન હોય તેવી વાતમાં જીવ બાળવાનો શું અર્થ એમના પત્ની સમજી ગયા કે એમના પતિનું એટલે કે કરુણાશંકર માસ્તરને ક્યાં તકલીફ છે એટલે એમણે કહ્યું ગળગળા થઈ ગયા એટલે થોડાક ભાવુક થઈ ગયા અને એમણે કહ્યું કે તમે જે વસ્તુનો ઈલાજ નથી કરી શકતા એમાં જીવ બાળવાનો કોઈ અર્થ નથી પત્નીના જીવને નિરાંત કરવા કરુણાશંકર માસ્તરે બે કોળિયા પેટમાં નાખ્યા પણ આજ ઓળકાર આવ્યો નહીં પથારીમાં પડ્યા ઓળકાર ન આવ્યો એટલે ખાધાનો સંતોષ થયો નહીં મોડી રાત્રે ભૂંગળ વાગ્યા પખવાજ ઉપર થાપીઓ પડી પખવાજ અને ભૂંગળ એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે થાપીઓ પડી ગણેશ વંદના થઈ ડાગલો આવ્યો લોકરંજનના નામે દ્વિઅર્થી વાણીના ઘાણ શરૂ થયો માસ્તર કરુણાશંકર કાને હાથ દેતા રહ્યા એમનું આખું અસ્તિત્વ પોતાના બાળકોના સંસ્કારની આસપાસ મહાકવચ બનીને વિચરતું હતું એટલે એમના બાળકોને કરુણાશંકરે જે સંસ્કાર આપ્યા હતા એ એ માટે એમના બાળકોની આસપાસ કવચ કવચ એટલે પ્રોટેક્શન એમના સંસ્કારોનું બની રહેવા પ્રયત્ન કરતું સવાર ટાણે કરુણાશંકર માસ્તરે નિર્ણય કરીને આંખ નીચી એટલે સવાર સુધી એમને ઊંઘ ના આવી અને વહેલી સવારે એમણે કંઈક નિશ્ચય કર્યો ને પછી એ સુઈ ગયા નમસ્કાર નાયક દસ વાગે નાયકો જાગ્યા ત્યારે કરુણાશંકર માસ્તરે મુખ્ય નાયકની મુલાકાત લીધી આજ તો નાયક માસ્તરે નખ જેવડો મર્મ પ્રહાર કર્યો મર્મ પ્રહાર કર્યો એટલે ખૂબ નાનો પણ બહુ જ ઇફેક્ટિવ એવો પ્રહાર એટલે અટેક કર્યો તમારા ખેલમાં ગામ લોકોએ બહુ કાઢ્યા ન કાઢે અમારી પાસે એવી કળા હોય છે માસ્તર નાયક હસ્યો ગર્વ ભરીને કળાની વાત પછી કરીશું માસ્તર ગંભીર થઈને બોલ્યા પણ હસાવવા માટે આવું બધું અમારે પહેલી વાત પેટની આવે છે માસ્તર પેટ માટે સૌને હસાવવા પડે એમાં કોઈ બાધ ન ગણાય નાયક હસ્યો પણ તમારે કંઈ કહેવાનું છે માસ્તર હા નાયક મારે જુદી જ વાત કહેવી છે અમારાથી આપનું કંઈ અહિત થયું હું તમને પૂછું કે ગામે ગામ તમે કેટલી રાત રમો એટલે એક ગામમાં તમે કેટલી રાત સુધી એન્ટરટેનમેન્ટ આપો જેવું ગામ ક્યાંક એક રાત ક્યાંક બે ક્યાંક વધારે અમારા ગામમાં કેટલી રાત રમવાના છો બે રાત તો ખરી જ એક રાત તો રમાઈ ગઈ ને હા બાપા હા નાયક ઉકળી ગયો કઈ વાત કરશો કે પૂછ્યા જ કરશો ગઈ રાતે ફાળામાં તમને શું મળ્યું બાર રૂપિયા આજ પણ એટલા જ મળશે ને હા એટલા તો ખરા જ પણ હવે તો બોલો કે તમે શા માટે પૂછો છો આ માટે આટલું બોલીને કરુણાશંકર માસ્તરે બંડીના ગજવામાંથી પોતાના આખા પગારના રૂપિયા બાર નાયકના હાથમાં મૂક્યા આ બાર રૂપિયા દાન આપો છો માસ્તર ના મારા ગામ વતી આજની રાતનો ફાળો આપું છું શું કામ માસ્તર રમત બંધ રખાવવા તમારી આજની આવક લઈ લો અને બીજે ગામ પધારો ખોટું ન લગાડશો પણ મારા વિદ્યાર્થીઓ તમારી રમતનું અનુકરણ ભોળા ભાવે કરે અનુકરણ એટલે કોપી ભોળા ભાવે કરે એટલે સમજ્યા વગર કરે પછી એમનું મન શિક્ષણમાંથી હટી જાય નાયકો પણ સંસ્કાર પૂજક હતા બાળકોના ભવિનો એમને પણ વિચાર આવ્યો સામાન બાંધી બીજે ગામ જતા રહ્યા આજે વગર ન્યા છે વગર ગાય મહેનતાણું મળી ગયું હતું વાત પણ વર્ષો વીત્યા છે છતાં ગંભીરા ગામ માસ્તર કરુણાશંકરને વિસર્યું નથી કેમ વિસરે માસ્તરે આખા માસનો પગાર ગામના બાળકોના સંસ્કાર રક્ષણ માટે અર્પણ કરીને છાશ રોટલો અને મીઠાની કાંતરીથી મહિનો કાઢ્યો હતો જો કેવી સરસ વાત કરી છે કે કરુણાશંકરને પોતાના બાળકોના સંસ્કાર ખરાબ ન પડે એ માટે આખો મહિનો પોતાના એક મહિનાનો પગાર બાર રૂપિયા હતો અને એ બારે બાર રૂપિયા નાયકોને આપીને તેમણે આખો મહિનો ફક્ત રોટલો છાશ અને મીઠાની કાંકરીથી મહિનો પૂરો કર્યો અને આ બાબત માટે આખું ગંભીરા ગામ એમને આજે પણ યાદ કરે છે તો આપણે પણ આ પાઠમાંથી કેટલાક પોઈન્ટ યાદ રાખવા જેવા છે ને સુધારવા જેવા છે કે ક્યારેક આપણને એન્ટરટેનમેન્ટ માટે કોમેડી સિરિયલ અથવા શોઝ ગમતા હોય છે પણ એમાં ડબલ મીનિંગવાળા શબ્દોથી આપણે કદાચ એ તરફ વધુ વિચારતા થઈ જઈએ છીએ બીજું મોબાઈલનું સમજ વગરનો ઉપયોગ આપણે કરીએ છીએ જેથી કરીને આપણું ભણવા તરફથી લક્ષ્ય ડાયવટ થાય છે ઇન્ટરનેટનો ઉપયોગ આપણે કારણ વગર ન જોઈતી વસ્તુઓનો ઉપયોગ કરી દુરુપયોગ કરીએ છીએ જેથી આપણું મન ડાયવર્ટ થાય છે ટીવી જોવામાં પણ આપણે સમય ઘણો બગાડીએ છીએ મિત્રો સાથે રખડવામાં અને ગપ્પા મારવામાં થતો સમય પણ આપણે ખૂબ બગાડીએ છીએ અને વધુ પડતી ફિલ્મો પણ જોઈએ છે તો આ બધી એન્ટરટેનમેન્ટ હોવું જોઈએ પણ એનો સમય નિશ્ચિત હોવો જોઈએ એની ક્વોલિટી નિશ્ચિત હોવી જોઈએ કે આપણે એઝ અ સ્ટુડન્ટ નોલેજ ગેઇનિંગ માટે આ બધા મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ ન કે ઓનલી એન્ટરટેનમેન્ટ માટે ઘણી એવી ઘણી એવી બાબતો છે કે જે આપણને નોલેજ પ્રોવાઈડ કરે છે અને બહુ સારી બાબતો આપણને જીવનમાં શીખવાડી જાય છે તો અત્યારે ભલે આપણને એ તરફ આપણું ધ્યાન નથી હોતું પણ ધીમે કરતાં કરતાં જો આપણે એ બાબતોને જીવનમાં ઉતારતા થઈશું અથવા હેબિટ પાડતા થઈશું કે આટલાથી આટલા સમય સુધી જ હું આ એન્ટરટેનમેન્ટ માટે ટીવી કે મોબાઈલનો ઉપયોગ કરીશ એ સિવાય હું મારે કંઈક ટાઈમ પાસ કરવો હશે તો હું વાંચીશ એથી વિશેષ મારે કરવું હશે તો હું આઉટડોર ગેમ રમવાનો પ્રયત્ન કરીશ હા અત્યારે એ પોસિબલ નથી પણ વોક કરવું યોગા કરવું એ પણ એક ફિઝિકલ ફિટનેસ માટે જરૂરી છે તો યુ પ્રિપેર યોર ઓન ટાઈમ ટેબલ એન્ડ ફોલો ધેટ એન્ડ એમાં નોટ ઓનલી સ્ટડી ટાઈમ બટ યુ ઇન્લુડ એન્ટરટેનમેન્ટ ટાઈમ ઓલ્સો પણ એનો ટાઈમ નિશ્ચિત હોવો જોઈએ અને એની એક ક્વોલિટી પણ નિશ્ચિત હોવી જોઈએ સો આઈ હોપ કે તમે આ ચેપ્ટર ભણ્યા પછી આપણામાં જે આ મીડિયાથી અથવા જે એન્ટરટેનમેન્ટના માધ્યમથી આપણામાં જે જાણે અજાણે ખરાબ બાબતો ઘર કરી જાય છે એ ના કરી જાય એનું ધ્યાન રાખીશું એન્ડ કોઈ પણ બાબતને જીવનમાં ઉતારવા માટે ખૂબ પ્રયત્ન કરીશું અને ઇન ફ્યુચર આપણે પણ કરુણાશંકર માસ્તરની જેમ પોતાનું કંઈક આપી બીજાના સંસ્કારનું અથવા બીજાને કંઈ નુકસાન ન થાય એના માટે આપવાનો પ્રયત્ન કરીશું Thank you very much.